બજેટમાં મુખ્ય ભૂમિકા હસમુખ અઢિયાની રહેશે. હસમુખ અઢિયા મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર છે. બજેટમાં દરેક વિભાગના મુખ્ય ત્રણ સંકલ્પોનો સમાવેશ કરવામાં આવશે. દરેક વિભાગના જે ત્રણ સંકલ્પો છે જેમાં નવી યોજના તરીકે દરેકનો સમાવેશ કરવામાં આવશે, જેમાં નાણાં વિભાગના સલાહકાર તરીકે પણ તેમને જવાબદારી સોંપવામાં આવી છે. તો વધુ વિગત મેળવીશું સમરતા હિરેન રાવલ પાસેથી. હિરેન રાવલ, જે વધારે પ્રમાણે નાણાં વિભાગના સલાહકાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, કયા કયા ત્રણ સંકલ્પો છે જેનો બજેટમાં આ વખતે સમાવેશ થવાનો છે? જી હિરેન, જી હિરેન, ગુજરાત સરકારનું વર્ષ 2022-23 નું જે બજેટ છે તે બજેટ રજૂ થશે અને બજેટ માટે કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓ અને તમામ અધિકારીઓને પોતાના વિભાગની કામગીરી માટે સૂચના આપવામાં આવી છે. 100 દિવસના એજન્ડા અંતર્ગત જે મહત્વના મુદ્દાઓ છે તેને આ વખતે જ બજેટની અંદર આવરી લેવામાં આવશે. બજેટમાં સૌથી મહત્વનો રોલ હસમુખ અઢિયાનો આ વખતે જોવા મળશે. તેઓ કેન્દ્રમાં નાણાં સચિવ તરીકે પણ રહી ચૂક્યા છે અને નાણાકીય સલાહકાર તરીકે અત્યારે હાલ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે પણ તેમની નિમણૂક કરવામાં આવી છે. એટલે આ વખતના બજેટમાં પણ સત્તાવાર રીતે તેમની એક અલગ ઝલક કદાચ જોવા મળી શકે છે. તમામ વિભાગો જે કામ કરી રહ્યા છે એ અંતર્ગત ભાજપે વિધાનસભા ચૂંટણી પહેલાં જે સંકલ્પપત્ર રજૂ કર્યું હતું એ સંકલ્પપત્રના ઘણા બધા મુદ્દાઓ આ વખતે પહેલાં બજેટમાં જ જોવા મળશે. લાંબા ગાળાના આયોજનો પણ આ વખતે બજેટમાં નવી યોજનાઓ જોવા મળશે. બજેટની મોટાભાગની સંપૂર્ણ જવાબદારી હસમુખ અઢિયાને સોંપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે, કારણ કે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નાણાં વિભાગ તેમને આપવામાં આવ્યો છે. જીએસટી જેવા મહત્વના નિર્ણયો વખતે પણ કેન્દ્રમાં હસમુખ અઢિયા સાથે રહ્યા હતા. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ.